ઉનાળાની શરૂઆત સાથે જ રાજ્યભરના અનેક ગામોમાં પીવાના પાણીની સમસ્યા ઉદ્ભવે છે ત્યારે અરવલ્લી ભિલોડાના વાંદિયોલમાં વજાપુર ગામે રાવળફળી ગામેથી ફળી તેમજ ભરવાડફળીમાં પીવાના પાણીની સમસ્યાથી લોકો પરેશાન થઈ રહ્યા છે આ વિસ્તારની મહિલાઓને 2 કિલોમીટર સુધી ચાલીને પાણી ભરવા માટે જવું પડે છે જેથી મહિલાઓ પરેશાન થાય છે તેમજ આ ગામમાં તંત્રે કોઈ પણ પ્રકારનું આયોજન પણ નથી કર્યું નળથી જળ યોજનાનો પણ લાભ મળ્યો નથી ગામમાં હેન્ડપંપ પણ છેલ્લા કેટલાય સમયથી બંધ છે ગામ લોકો કંટાળી ગયા છે ગામના સરપંચે પણ આ અંગે તંત્રમાં વારંવાર રજૂઆત કરી છે પણ તંત્રના પેટનું પાણી ન હલતું ગ્રામજનો ઉનાળાના પ્રારંભે પાણીની સમસ્યાથી પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે તંત્ર સત્વરે પાણી માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવી પાણી આપવામાં આવે તેવી માગણી ગ્રામજનો કરી રહ્યા છે પાણીની બહુ તકલીફ છે અને બહુ જ પેલું ડણકી પણ એ રિપેરિંગ કરી નથી આપતા એમને અરજી આપેલી છે તો પણ અને પાણીની વ્યવસ્થા બિલકુલ નથી કેટલા સમયથી પાણી નથી બહુ વર્ષોથી પાણી ભરવા માટે ક્યાં જવું પાણી ભરવા માટે બહુ 2 કિલોમીટર દૂર જવું પડે પાણીની બહુ તંગી સર પાણી 2 કિલોમીટર લેવા જવું પડે છે મારા બૈરા મોડસને ને ન જો છોકડો બૈરો છો કુવે કુવે ફરે એટલી અમારે આટલી સમજી માંગ્યા છે અમારે વર્ષોથી બહુ પાણીની સમસ્યા છે આ બહેનો આ ગૃહિણીઓ શું કરે કોતો છોકરાને નભડાવે કે પોતાનું કરે કે કોઈ મજૂરી કરવા જવું પડે તો શું કઈ રીતના આ નભાવે આ મોટા મોટા અમને નળ છે જળની યોજના નથી મળી વાસમાનો કોઈ યોજનાનો કોઈ લાભ નથી મળ્યો તો અમારે કરવું શું અમારે ઘરની અંદર કંકાસ થઈ જાય છે પાણીના માટે મોટા મોટી અમે સરકારને નમ્ર વિનંતી કરીએ કે અમારી કંઈક આ વાત સાંભળે અને આ પાણીનું હલ કરે હેડપંપો રિપેરિંગ કરવા માટે અમે રજૂઆત કરેલી તો કોન્ટ્રાક્ટર એમ કહેતા હતા કે મારો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે બીજા કોન્ટ્રાક્ટરો આવીને કરશે એમ એટલે અત્યારે હાલ અહીંયા પાણીની છેલ્લા 8-1 દિવસથી એકદમ ખરાબ પરિસ્થિતિ છે અને બીજું કે અમારે જે આ વિસ્તાર છે એના માટે જે પાણી માટેની ગ્રાન્ટ આવતી હોય છે એ ગ્રાન્ટ પણ સરકાર અમને જલ્દીથી અહીંયા ફાળવી આપે તો અમારા વિસ્તારના જે મુખ્ય સમસ્યા પાણીની છે એ પાણીની સમસ્યા જલ્દીથી દૂર થઈ જાય એવી છે અને મેં પણ ઘણીવાર રજૂઆતો કરેલી છે